નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. 16 વર્ષ પછી આજે ફરી ટકરાશે ભારત ન્યૂઝીલેન્ડ. બંને દેશ રમશે વર્લ્ડકપની પહેલી સેમીફાઇનલ. વર્લ્ડકપની 9 મેચમાંથી ભારત જીતી ચૂક્યું છે 7 મેચ. ફાઇનલમાં પ્રવેશ માટે ભારત હોટ ફેવરિટ. ભારત ન્યૂઝીલેન્ડની સેમીફાઇનલમાં વરસાદ વિલન બને તેવી શક્યતા. વરસાદને કારણે મેચ રદ થાય તો પોઈન્ટ્સના આધારે ન્યૂઝીલેન્ડ આપોઆપ થઈ જશે વર્લ્ડકપમાંથી બહાર. આજે રોહિત શર્મા પાસે 5 રેકોર્ડ તોડવાની તક. રોહિત વધુ 27 રન બનાવે તો સચિનનો 1 વર્લ્ડકપમાં સૌથી વધુ 673 રનનો તૂટશે રેકોર્ડ. 53 રન બનાવે તો 1 વર્લ્ડકપમાં 700 રન બનાવનાર પહેલો બેટ્સમેન બનશે. ભારતીય ટીમમાં 3 ગુજરાતી ખેલાડીઓ મહત્વની ભૂમિકામાં. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બોલર જસપ્રીત બુમરાહના દેખાવ પર રહેશે ગુજરાતીઓની નજર. તો રવિન્દ્ર જાડેજાને મળી શકે છે સેમીફાઇનલની ટીમમાં સ્થાન. વિશ્વકપના સેમીફાઇનલમાં ભારતીય ટીમની જીત માટે કાનપુરવાસીઓએ કરી કામના. આનંદેશ્વર મંદિરમાં એકત્ર થયેલા ક્રિકેટ રસિકોએ પૂજા કરી ભારતની જીતની કરી પ્રાર્થના. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે હિન્દુ યુવકોએ પૂજા કરી તો મુસ્લિમોએ દરગાહ પર ચાદર ચઢાવી કરી જીતની માંગ. ભારત ન્યૂઝીલેન્ડની સેમીફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ. અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓએ મેચમાં ભારતની જીત માટે પ્રાર્થના કરી. વિધાનસભામાં મગફળીકાંડનો મુદ્દો ઉઠ્યો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મગફળીકાંડનો મુદ્દો ઉઠાવ્યો. સરકાર પર આક્ષેપ કરતા ધાનાણીએ કહ્યું મગફળીકાંડના પુરાવા સરકારને નથી દેખાતા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે બપોરે 3 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. ફોર્મ ચકાસણીમાં 175 ફોર્મ રહ્યા માન્ય. પાક વીમા મામલે ખેડૂતોની ગાંધીનગર કૂચ. કોંગ્રેસ સમર્થક ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા. પાલ અંબાલિયાની આગેવાનીમાં ખેડૂતો ગાંધીનગર પહોંચી કૃષિમંત્રીને મળીને રજૂઆત કરશે. વિધાનસભામાં પોરબંદર દૂધ ઉત્પાદન સંઘનું કૌભાંડ ગાજ્યું. 64 કરોડમાં પોરબંદર ડેરીને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ વેચ્યો હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરિયા પર આક્ષેપ કર્યો. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પોતાના વિસ્તારના ધારાસભ્યને લખ્યો પત્ર. હર્ષદ રીબડીયાએ ખેડૂતોના દેવા માફી માટે વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું, જેથી ખેડૂત સમાજે પત્ર લખી હર્ષદ રાબડીયાના બિલના તરફેણમાં મતદાન કરવા પત્રમાં ઉલ્લેખ કર્યો. સરકારની ગરીબ કુટુંબ બીપીએલ યોજનાની સંખ્યામાં 7131નો વધારો થયો. ગતરોજ વિધાનસભામાં સરકારના ગ્રામ વિકાસ મંત્રી બચુભાઈ ખાબડે રજૂ કર્યો તો સાથે જ રાજ્યમાં 30 લાખથી વધુ પરિવારોના નામ સામેલ હતા, ત્યારે હવે વધુ 2000 નામ જોડાયા. કેન્દ્ર સરકારે સિંહ માટે 3 વર્ષમાં ચૂકવ્યા 23.17 કરોડ રૂપિયા. વન્યજીવન રહેણાંક વિકાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ફાળવણી કરી. સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં બાબુલ સુપ્રિયોએ આપ્યો જવાબ. 30 ટકાથી નીચું પરિણામ લાવનારી અમદાવાદ જિલ્લાની શાળાના સંચાલકોના ડીઓ લેસ્ટ ક્લાસ. જિલ્લાની સતત 3 વર્ષથી ઓછું પરિણામ લાવતી 37 શાળાઓની યાદી તૈયાર કરાઈ. તમામ શાળાઓનું વર્ષ દરમિયાન થશે સ્પેશિયલ મોનિટરિંગ. જીએસટી વિભાગે અમદાવાદમાં 5000 દરોડાનો નક્કી કર્યો ટાર્ગેટ. ટૂંક સમયમાં 100 સ્થળોએ કરાશે દરોડાની કાર્યવાહી. વેપારીઓ ખોટી કંપનીઓ ઉભી કરી સરકારને કરોડોનો ચૂનો લગાવતા હોવાનું ધ્યાને આવતા જીએસટી વિભાગ કરશે કાર્યવાહી. ગુજરાતમાં આજે પણ 3.70 લાખ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર. પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી અને ભરૂચ સહિતના જિલ્લામાં હજુ નથી શૌચાલયો. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન બહાર આવી વિગતો. ગુજરાતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો. 15 દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો થતા સિંગતેલના ડબ્બાનો ભાવ 1840 થી 1850 ને પાર પહોંચ્યો. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો. ભેંસના દૂધનો ખરીદભાવ 660 થી વધારીને 690 અને ગાયના દૂધનો ખરીદભાવ 300 થી વધારીને 309 રૂપિયા કરાયો. નવા ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશી. 11 જુલાઈથી નવો ભાવ વધારો અમલ. ગુજરાતમાં પડી રહેલા સારા વરસાદને કારણે ખરીફ પાકને મળ્યું જીવતદાન. ગુજરાતમાં 46.96% ખરીફ વાવેતર સંપન્ન તો ગત વર્ષ કરતા 16 લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું. સૌથી વધુ કપાસ અને મગફળીનું તો સૌથી ઓછું ડાંગરનું વાવેતર. સુરેન્દ્રનગરના વખતપર ગામના તળાવની પાળ તૂટતા ખેતરોમાં પાણી ભરાયા. ઉપરવાસમાં પડેલા વરસાદથી તળાવની પાળ તૂટી ગઈ. તમામ પાણી ખેતરોમાં જતા પાકને મોટું નુકસાન. અંદાજે 60 વીઘા જમીનમાં કરેલ મગફળી અને કપાસના પાકને નુકસાનની આશંકા.
રાજકોટના પાંચ વોર્ડમાં આજે પાણી કાપ. પુનિતનગર ફિલ્ટર પ્લાન્ટમાં ચાલી રહેલા મેન્ટેનન્સના કારણે વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13માં પાણી કાપ. ફિલ્ટર પ્લાન્ટની હાથ ધરાઈ સાફ સફાઈ. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. વિવિધ સાઇટ, ઓફિસ અને શિક્ષણ સંસ્થાઓમાં હાથ ધરાયું ચેકિંગ. જુલાઈના 6 જ દિવસમાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાયા. 424 કેસ નોંધાયા. ઝાડાઉલટીના 203, ટાઇફોઇડના 153, કમળાના 63, જ્યારે ડેન્ગ્યુના નોંધાયા 4 કેસ. આરોગ્ય વિભાગ થયું દોડતું. કોડીનારમાં ભારે ઉકળાટ અને બદલાતા મોસમના કારણે શહેર અને ગ્રામ્ય પંથકમાં શરદી, ઉધરસ, વાયરલ ફીવર અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો. છેલ્લા 15 દિવસથી ઘરે ઘરે માંદગીના કેસ વધ્યા. સરકારી હોસ્પિટલમાં રોજના 400થી વધુ દર્દીઓ સારવાર લે છે. જુનાવાડજ નજીક 128 મકાનોનું ડિમોલિશન શરૂ કરાયું. જુનાવાડજ સર્કલ નજીક ટીપી સ્કીમમાં કમ્યુનિટી હોલ બનાવવાનું નક્કી કરાયું, જેને લઈને 128 જેટલા મકાનોને તોડી પડાશે. મકાનમાં રહેતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. ગુજરાતમાં નવી 3 રોરો ફેરીની સર્વિસ શરૂ કરવા માટે હાથ ધરી કવાયત. રાજ્યના મેરીટાઇમ બોર્ડના ચેરમેને ટ્વીટ કરી માહિતી આપી, જેમાં ઘોઘા, હડીરા, રોઝી, જૂના મુદ્રા અને ઓખા માંડવીનો સમાવેશ કરવામાં આવશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી આરએચ પટેલ આર્ટસ કોલેજને ગુજરાત યુનિવર્સિટીએ નોટિસ ફટકારી. ત્રીજા રાઉન્ડમાં સીટ ખાલી હોવા છતાં એડમિશન ન આપતા હોવાનો વિદ્યાર્થીઓએ કર્યો આક્ષેપ. મેડિકલમાં સીટોની ફાળવણી રદ કરાઈ. મેડિકલમાં પ્રથમ રાઉન્ડનું અલોટમેન્ટ જાહેર કરવાનું હતું, પરંતુ તેના બદલે કમિટીએ સીટો માટે ચોઇસ ફિલિંગની તારીખ 10મી સુધી લંબાવી. તારીખ લંબાવતા વાલીઓમાં ચિંતા. મેડિકલ એડમિશનની કમિટીએ ફીનું નવું માળખું જાહેર કર્યું. આયુર્વેદ, હોમિયો, નેચરોની ફીમાં 7-9% વધારો કરાયો. 15,000થી લઈ 30,000 સુધીની ફીમાં વધારો કરાયો. ખાનગી કોલેજોમાં ગવર્મેન્ટ કોટાની ફી સૌથી વધુ. ગીર સોમનાથના ધોકડવામાં પીજીવીસી કચેરીએ 100 જેટલા યુવકોએ હોબાળો કર્યો. અનિયમિત વીજ પ્રવાહ આવતા રત્નકલાકારોએ પીજીવીસીએલ કચેરીએ આક્રોશ સાથે રજૂઆત કરી. સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ સાયન્સ, કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીમાં કેરી ફોરવર્ડ સિસ્ટમ શરૂ કરવા માંગ કરી. એનએસયુઆઈએ હોબાળો કરી કુલપતિને આવેદન આપ્યું. યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. સુરતમાં વેરા વધારાના વિરોધમાં લોકોનું હલ્લાબોલ. વરાછાના સ્થાનિકોએ પાલિકા કચેરીમાં વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધામાં અન્યાય છતાં અસહ્ય વેરો લેવામાં આવતા સ્થાનિકોએ મોરચો કાઢ્યો. અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલની ફરજિયાત કર્યા બાદ યોજાઈ પ્રથમ ડ્રાઇવ. ઓખા ટ્રેનની પેન્ટ્રી કારનું ચેકિંગ કરવામાં આવ્યું. ઓખા ટ્રેનની પેન્ટ્રી કાર બીજી કંપનીની પાણીની બોટલ લોડ કરે તે પહેલા જ ઝડપી પાડવામાં આવી. આરપીએફે હાથ ધરી કાર્યવાહી. એએમસીની વસ્ત્રાપુર, મકરબા અને સાણંદ રોડ ક્રોસિંગ પર ફ્લાયઓવર બનાવવા રેલવેને ટકોર કરવામાં આવી. 7 અંડરપાસમાં રેલવે પોર્શન તૈયાર કરવા મ્યુનિસિપલ રેલવેને રૂપિયા 40 કરોડની રકમ ચૂકવાશે. આધાર નંબરથી આઈટી રિટર્ન ફાઇલ કરનારને સામેથી પેન નંબર ઇસ્યુ કરાશે. સીબીડીટી ચેરમેને કહ્યું, આ પેન કાર્ય હંમેશા માટે રહેશે, જે રદ નહીં થાય. આઈટી વિભાગના એસેસિંગ અધિકારીને પેન નંબર ફાળવવાની સત્તા અપાશે. જીએસટી રિટર્નની છેલ્લી તારીખ સુધી આઈટીસી મેળવી શકાશે. હાઈકોર્ટે કર્યા નિર્દેશ. 2017-18 વર્ષ માટે બાકી રહેલી આઈટીસી રકમ ભરવાની તારીખ 31 ઓગસ્ટ સુધી મેળવી શકાશે. સાથે જ તેને કેરી ફોરવર્ડ પણ કરી શકાશે. જૂનાગઢમાં સિંહોને કૃમિ માટેના ડોઝ આપવાનું શરૂ કરાયું. ગીરના સિંહોમાં કૃમિનો રોગ દેખાતા વન વિભાગ હરકતમાં આવ્યું. રેવન્યુ વિભાગમાં પણ વન વિભાગે હાથ ધરી કાર્યવાહી. એસટી નિગમમાં 5,500થી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ થઈ. વર્ષ 2020 સુધી કન્ડક્ટર, ડ્રાઇવર, ટેકનિશિયનની જગ્યા ભરવામાં આવશે. નિવૃત્ત થતા કર્મચારીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને શરૂ કરાઈ ભરતી પ્રક્રિયા. એલઈ એન્જિનિયરિંગમાં ઓગસ્ટથી પ્લેસમેન્ટ શરૂ. 100થી વધુ કંપનીઓ આવશે. વાર્ષિક 3 લાખથી 12 લાખ સુધીની જોબ ઓફર કરાશે. ફાઇનલ યરના આશરે 900થી વધુ વિદ્યાર્થીને આવરી લેવાશે. અમદાવાદથી બેંગ્લોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એસી બંધ થતા 1.5 કલાક મોડી પડી. તો મુંબઈમાં ભારે વરસાદને કારણે અમદાવાદને સાંકળતી 22 ફ્લાઇટના શેડ્યુલ 50 મિનિટથી વધુ સમય માટે ખોરવાયા. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરને પ્રાચીન શિલ્પ વૈભવની જાહોજલાલી ફરી થશે જીવંત. મંદિરના અંદરના સ્તંભ, ઝરૂખા, શિખર સહિતના કોતરણી વગરના ભાગમાં કોતરણી કામ શરૂ થયું. સુરતના માંગરોળના વાંસોલી ગામની સીમમાં હાઈટેન્શન ટાવરનો વાયર બીજા બ્રેકેટ પર પડતા તણખા અને ધડાકા થયા હતા. ટાવર નીચે રહેલા ખેડૂતોએ પોતાનો જીવ બચાવ્યો. ઘટના બાદ લોકોમાં રોષ.
હવે કામદારોને પ્રોટેક્ટિવ ગિયર સિવાય ગટરની સફાઈ માટે નહીં ઉતારી શકાય, હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું, સાથે સમાજમાં પણ જાગૃતતા લાવવા માટે સૂચના આપી. આ મામલે વધુ સુનાવણી આગામી 30 જુલાઈએ હાથ ધરાશે. કચ્છના ભુજોડી ફાટક પાસે એસટી પલટતા એક મહિલાનું મોત, તો 6 થી 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઊંઝા નખત્રાણા બસ વહેલી પરોઢે પલટી મારી, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. વડોદરામાં ચાંદીપુરા વાયરસથી નસવાડીની એક બાળકીનું શંકાસ્પદ મોત, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. બાળકીના લોહીના નમૂના પૂનાની લેબમાં મોકલાયા. ચાંદીપુર તાવને લઈને મધ્ય ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક. સુરતના બારડોલીમાં તસ્કરોનો તરખાટ, ઉવા ગામે મહાદેવ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ભય, પોલીસે સીસીટીવીના આધારે બંને તસ્કરોની ધરપકડ કરી. ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા દાદરા નગર હવેલી, દીવ, દમણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે વરસાદ. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી. ડાંગમાં વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી, પૂર્વ ડાંગમાં ઝરમર વરસાદ શરૂ, ઘાટવાળા વિસ્તારમાં 0 વિઝિબિલિટી, વાહન ચાલકોને ભારે હાલાકી. વલસાડમાં ફરી એકવાર વરસાદી માહોલ, એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ, વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, કપરાડામાં 1 ઇંચ વરસાદ. દાહોદના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો. નર્મદાની સપાટીમાં સતત વધારાથી રાહત, હાલ ડેમની સપાટી 121.10 મીટરે પહોંચી, 24 કલાકમાં ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો, 12,466 ક્યુસેક પાણીની આવક થઈ, ડેમમાંથી નદીમાં 634 ક્યુસેક પાણી છોડાયું. ગુજરાતમાં વરસાદના વિરામ, તો ઉત્તર પ્રદેશમાં થઈ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા પાણી, તો સવારે સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડી. દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા. દેશની સુરક્ષા અને રાજનીતિને લઈને ચર્ચા કરાઈ, તો પીએમ મોદીએ ગાંધી જયંતિ પર સાંસદ 150 કિલોમીટરની પદયાત્રા કરવા કહ્યું. પીએમ મોદીએ બીજેપીની સંસદીય દળની બેઠકમાં કહ્યું કે ગાંધી જયંતિથી સરદાર પટેલની જયંતિ સુધી તમામ સાંસદો પોતાના સંસદીય ક્ષેત્રમાં કરે 150 કિલોમીટરની પદયાત્રા, જેમાં બીજેપીના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સામેલ થશે. લોકસભામાં પરાજય બાદ પહેલીવાર 10 જુલાઈએ રાહુલ ગાંધી અમેઠી જશે. અમેઠીમાં પક્ષના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને ચૂંટણીમાં થયેલા પરાજયના કારણોની સમીક્ષા કરશે. મથુરાના સાંસદ હેમા માલિની બનાવી રહ્યા છે મિની સ્ટેડિયમ, કહ્યું આ સ્ટેડિયમમાં કોઈ મોટો ખેલાડી બની શકે તે માટે ખેલ મંત્રી સાથે પણ વાતચીત ચાલુ, તો ભારતીય ટીમને સેમીફાઇનલ માટે શુભકામના આપી. બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા 13 અને 14 જુલાઈના રોજ ઝારખંડ જશે. રાંચી અને બીજા શહેરોમાં બીજેપી સદસ્યતા અભિયાન સાથે જોડાયેલ કાર્યક્રમમાં ભાગ લેશે, સાથે જ રાજ્યના નેતાઓ સાથે ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે. દેશમાં ઓનલાઈન કિરાણા માર્કેટ 74% ગ્રોથ સાથે 2023 સુધીમાં 1 લાખ કરોડનું બનશે. એશિયામાં સૌથી ઝડપી ગ્રોથ મળ્યો જોવા. એશિયામાં 12 મોટા દેશોમાં 2023 સુધી ઓનલાઈન કિરાણા માર્કેટ 24% દરે વધશે, તેવો આઈજીડીનો રિપોર્ટ. ઈએસઆઈ યોજના હેઠળ કર્મચારીઓના ફંડમાં સરકારે કર્યો ઘટાડો, આ નિર્ણય 1 જુલાઈ 2019 થી લાગુ. ઘટાડા બાદ કર્મચારીઓને જુલાઈ મહિનાથી વધુ પગાર મળશે, કર્મચારીઓને મહત્તમ 210 રૂપિયાનો લાભ મળશે. યમુના એક્સપ્રેસ વેના કારણે ઝડપી ટ્રાન્સપોર્ટેશન નહીં પણ મળ્યું, ઝડપી મોત. ચાલુ વર્ષે યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતને કારણે 77 લોકોએ જીવ ગુમાવ્યો. ઓગસ્ટ 2012 થી જાન્યુઆરી 2018 સુધી 703 લોકોના મોત નીપજ્યા, આરટીઆઈમાં સામે આવી વિગતો. વર્ષ 2015 થી 2017 વચ્ચે દર વર્ષે 1.5 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા. સંસદમાં એક્સપ્રેસ વે અને હાઈવે પર સર્જાતા અકસ્માતો અંગે માંગવામાં આવેલી વિગતો દરમિયાન સરકારે રજૂ કર્યો જવાબ. માર્ગ અકસ્માતથી રોજ સરેરાશ 400 લોકોના મોત થાય છે. યુપીની રાજધાની લખનૌમાં ટૂંક સમયમાં જ ભિખારીઓને શહેરમાંથી કચરો ઉપાડતા કે અન્ય કામ કરતા દેખાશે. લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશને ભિખારીઓને રોજગાર આપવા માટે તૈયાર કર્યો 1 રોડમેપ. છત્તીસગઢમાં ખેડૂતોની સમસ્યા જાણવા કલેક્ટર ખુદ ખેડૂત બન્યા. કલેક્ટર મહાદેવ કાવરે 2.5 કિલો સોયાબીનનું વાવેતર કર્યું, તો ભેંસથી બાંધેલું હળ પણ ચલાવ્યું. મુંબઈમાં નો પાર્કિંગમાં ગાડી ઉભી રાખી તો થશે 23,000નો દંડ. શહેરના 27 સ્થળો પર નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા પર બીએમસી વસૂલી રહ્યું છે 5,000 થી 23,000નો દંડ. એક દિવસમાં 56 વાહન માલિકોને દંડ ફટકારી તંત્રએ વસૂલ્યા ₹1.80 લાખ. સીબીઆઈએ રાષ્ટ્રવ્યાપી કાર્યવાહીમાં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 110 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ભ્રષ્ટાચાર, અપરાધિક કેસ અને હથિયારોની તસ્કરી સંબંધિત લગભગ 30 જેટલા કેસ નોંધ્યા.
मुंबई में चालू ट्रेने पड़ी जवाथी आधेड़नुं मौत। हाथ में मोबाइल छूटवीने भागेला चोर ने पकड़वा जता आधेड़ पटकाया। समग्र घटना सीसीटीवी में थई कैद। मध्यप्रदेश उज्जैन में एक कार ड्राइवर ने ड्राइविंग करता समय फोन पर बात करनी मोंघी पड़ी। स्टीयरिंग पर काबू गुमावता डिवाइडर साथ कार अथड़ाई अकस्मात सामे आया सीसीटीवी फूटेज। इजाग्रस्त कार चालक ने खसेड़ायो सारवार हेठळ। कानपुर में पुलिस की दबंगाई वीडियो वायरल थयो। पुलिस कर्मचारी पर दिव्यांग महिला घर पर कब्जो करने आरोप। गेट तोड़ी घर में घुसेला पुलिसकर्मी पर मारामारी करने आरोप। उत्तर प्रदेश बरेली में एक बस में अचानक भभूकी उठी आग। राजस्थान की बरेली जई रहे बस में आग लगता अफरातफरी मची। ड्राइवर की समय सूचकता बचो मुसाफरों जीव। आग पर मेवायो काबू। राम जन्मभूमि ने लईने सुप्रीम कोर्ट में अरजी दाखल। अरजी करता गोपालसिंह मामला की सुनावणी जल्दी कराए तेवी मांग करी तो सुप्रीम कोर्टे कह्युं तेवो जोशे। अरजी में मध्यस्थता प्रोग्रेस नहीं थई रही होवानो उल्लेख। रोहिंग्याओं ने परत मोकलवा मामले सुप्रीम कोर्टे कह्युं के तेवो नक्की करशे के गैरकायदे घुसणखोरो शुं रेफ्यूजी स्टेटस क्लेम करी शके के नहीं, जेने लईने सुप्रीम कोर्ट ऑगस्ट में सुनावणी करशे। जेट एरवेज संस्थापक नरेश गोयल ने दिल्ली हाईकोर्ट की न मिली राहत। गोयल की अरजी में विरुद्ध खोलाये लुकआउट सर्क्युलर संबंधित सरकारी आदेशों ने रद्द करने की मांग कराई थी। दिल्ली हौज काजी विस्तार में वीएचपीए दुर्गा मंदिर में मूर्तिओं की पुनःस्थापना पहला शोभायात्रा काढ़ी जेना कारण दिल्ली पुलिस चुस्त बंदोबस्त करो। सीआरपीएफ ने शोभायात्रा रस्ता पर गोठवी देवाई जेथी कोई अनिच्छनीय बनाव न बने। हौस काजी विस्तार में विहिपनी शोभायात्रा स्वागत में अमन कमिटी लोग उभा रहा। तमाम निकलना झांखी पर पुष्प वर्षा कर पीवड़ू लोग ने पा। ब्रिटन लीक थे डिप्लोमेटिक मेल में ब्रिटन राजदूते अमेरिका में ट्रम्प वहीवटतंत्र ने गणव्यू अयोग्य बेजवाबदार। अमेरिका और ब्रिटन संबंधों न बगड़े ब्रिटन वधान थेरेसा मे राजदूत निवेदन साहमत न होवात कर। हांगकांग में सरकार विरोधी देखाकारों और पुलिस वच्चे भयंकर अथड़ामण थी। आ हिंसा हांगकांग जिला में त्यारे भड़की जयरे पुलिस नकाबधारियों एक नाना जूथ पर लाठीचार्ज कर मोटा भागना युवा देखाकारों। रशिया में सोलर बैटरी वड़े संचालित प्लेने उड़ान भरी 1700 किलोमीटर अंतर कापी मॉस्को थी पहुंचू क्रीमिया। सफलता थी मळ्या बाद प्रोडक्शन शुरू थशे। 7 दिवस में सौर ऊर्जा वड़े आपोआप चार्ज थशे। बांग्लादेश में रोहिंग्या शरणार्थियों कैम्प में वरसाद पछी थयेला भूस्खलन ने कारण एक नु मौत जयरे 4500 थी वधु लोको बेघर थया। कॉक्स बजार की आसपास कैम्पो में 72 कलाक में लगभग 35 सेंटीमीटर वरसाद पड़ो। ईरान 2015 ना परमाणु करार ने तोड़वानी दिशा में आगळ वधवानी तैयारी में। करार में युरेनियम संवर्धन की नक्की मर्यादा ने तोड़ी नाखी और तेनु युरेनियम संवर्धन 4.5 ने पार पहुंची गयु। तो बीजी तरफ ट्रम्पे आ मामले कह्युं के ईरान सावचेत रहे। श्रीलंका में एप्रिल में ईस्टर पर थयेला आतंकी हुमला पछी पहली बार बौद्ध कट्टरपंथियों की बैठक योजाई। बोडुवाला सेना प्रमुख गैलगोड आयथे सहित 10,000 थी वधु पुरोहितों ने बोलावाया हता। मिसिसोगा शहर में पाकिस्तान हिंदुओं पाकिस्तान में हिंदू छोकरियों बर्जबरी पूर्वक धर्म परिवर्तन विरोध में देखावो कर। देखाकारों की मांग थी कि गुनेगारों विरुद्ध कार्यवाही कर। ग्राहकों ना डेटा सुरक्षित न रखवा बदल ब्रिटिश एरलाइन्स 18 करोड़ पाउंड नो दंड फटकारा। एरलाइन्स की वेबसाइट में चोराय हो 3.80 लाख ग्राहकों डेटा। ब्रिटिश इन्फॉर्मेशन कमिश्नरे घटना ने गंभीर गणा दंड फटकारो। आ साथ समाचार सुपरफास्ट में अत्यारे बस आटलू। बधु समाचारों जोड़ायेला रहो न्यूज 18 गुजराती साथे। नमस्कार।